क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। एतत्ते वदनं सौम्यं लोचनत्रयभूषितं पातु नः सर्वभेतेभ्यः कात्यायनी नमोस्तु ते। न्यूज कैपिटल ना विशेष शारदीय नवरात्रि ना प्रसारण ना अंगीभूत हूँ शास्त्री जय मेहता सामवेदिक काली बालक आप सौ दर्शकों अने भक्तोनी समक्ष प्रस्तुत थयो छू। आजे आपणे जाणीशुं कात्यायनी माता विषे। तो कोण छे आ कात्यायनी माता અને શારદીય નવરાત્રિની અંદર છઠ્ઠા દિવસે શા માટે માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના કરવામાં આવે છે? તો શારદીય નવરાત્રિની અંદર દેવી કવચના અનુસાર પંચમમ સ્કંદમાતેથી ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, તો આ કાત્યાયની દેવીનો પ્રાદુર્ભાવ એની કથા શું છે? તો પ્રાચીન ગ્રંથોના આધારભૂત દેવી ભાગવતના આધારભૂત દેવી ભાગવતની અંદર માં ભગવતી આદ્યશક્તિ સતી જે પોતાના પિતા દક્ષ પ્રજાપતિના ત્યાં પોતાના પતિદેવ એટલે ભગવાન ઉમામહેશ્વર કહી શકાય, ભગવાન શંકર કહી શકાય, અવઢર વરદાની કહી શકાય, જેને ભોળાનાથ મહાદેવ તરીકે આપણે બધા ઓળખીએ છીએ, એવા ભગવાન મહાદેવને યજ્ઞની અંદર એ વ્રત અનુષ્ઠાનની અંદર સ્થાન ન સોંપાતા ભગવતી આદ્યશક્તિ સતી પોતાના યોગાગ્નિથી પોતાનું શરીર ત્યાં ધ્વસ્ત કરે છે, શાંત કરે છે. ભગવાન શંકર, ભગવાન મહાદેવ, ભગવાન શિવ એ સતી સ્વરૂપા ભગવતી આદ્યશક્તિનું સ્વરૂપ લઈ અને સમગ્ર ભૂતળ ઉપર એ માં ભગવતી સતીના સૌને લઈ અને વ્યગ્રચિત્તે ભગવાન વિચરણ કરવા લાગે છે. પણ સૃષ્ટિના ઉપર પ્રલયનું સંકટ દેખાતા ભગવાન નારાયણ પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ સતીના એ સ્વરૂપના 52 ટુકડા કરે છે, એટલે કે સુદર્શન ચક્રના માધ્યમથી માં ભગવતી આદ્યશક્તિના શરીર ઉપર જ્યારે સુદર્શન ચક્ર નું શસ્ત્રનો પ્રહાર થાય, એના એક એક અંગો જ્યાં જ્યાં સ્થિત બને તે જગ્યા ઉપર શક્તિપીઠોનું નિર્માણ થાય છે. અને ભગવતી આદ્યશક્તિનો જે દુર્લભ જીવાત્મા હતો એ જીવસૃષ્ટિની અંદર એ હિમાલય રાજ, ગિરિરાજ જેને કહી શકાય, એવા હિમાલયના પત્ની મેનાવતીના ઉદરની અંદર માં ભગવતી આદ્યશક્તિ પાર્વતીનો એ દિવ્ય તેજ પુંજ ત્યાં સ્થિર બને છે. એ દિવ્ય પુંજથી ભગવતી સમય જતા પુત્રી સ્વરૂપે અવતરે છે, જેને આપણે બધા પાર્વતી સ્વરૂપે ઓળખીએ છીએ, શૈલપુત્રી તરીકે ઓળખીએ છીએ, જગદંબા તરીકે ઓળખીએ છીએ. એ માં જગદંબા આદ્યશક્તિ પાર્વતી એ ઉપાસનાના માધ્યમથી ભગવાન શિવને પાછા પ્રાપ્ત કરે છે. અને પુરાણોના મત અનુસાર એ સમગ્ર ઘટના જ્યારે એક કાલચક્રની અંદર વ્યતીત થતી હતી એવા સમયની અંદર અનેક દૈત્યો પ્રકાશમાં આવ્યા, અનેક આસુરી શક્તિ એ ભૂતળ ઉપર પ્રકાશમાન બની હતી, અને એ દૈત્યો અનેક વરદાનોને પ્રાપ્ત કરી અને ભૂતળ ઉપર દેવજાતિ, મનુષ્ય જાતિ અને પશુજન્ય આદિ યોનિમાં જન્મ લીધેલા જીવાત્માઓને રંજાડતી હતી, હેરાન કરતી હતી. એવામાં અનેક મહામુનિઓ પોતાની તપશ્ચર્યા આદરી અને ઈશ્વરીય શક્તિનું આરાધન કરતા હતા. એવામાં પાર્વતી સ્વરૂપા
માં ભગવતી પણ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે થઈ અને તપશ્ચર્યા કરતી હતી. એવા સમયની અંદર કાત્ય ગોત્રની અંદર ઉત્પન્ન થયેલા કાત્યાયન નામના ઋષિ એ ભગવતીને પુત્રી તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ એક કઠોર તપશ્ચર્યાનો આરંભ કરે છે. એ કઠોર તપશ્ચર્યા એ અન્ન અને જળ ઉપર નિયંત્રિત કરી અને પછી જ આગળ વધે છે. કાત્યાયન ગુહ્યસૂત્રની રચના પણ કાત્યાયન નામના ઋષિએ જ કરેલી હતી અને ધર્મ અર્થ કામ અને મોક્ષને સહજતાથી કેવી રીતે જીતી શકાય એ આ કાત્યાયન ગુહ્યસૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, જે માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય છે. માં ભગવતી આદ્યશક્તિ એ પોતે પાર્વતી સ્વરૂપે ભગવાન શિવ સાથે પુનઃ વિવાહ કરી અને કૈલાસ લોક ઉપર પોતાનું દાંપત્ય જીવન પસાર કરતી હતી. એવા સમયની અંદર શુંભ અને નિશુંભ નામના બે દૈત્યગણ તારકાસુર જેવા દૈત્યના વધ થયા પછી ધરતી ઉપર પોતાની શક્તિ પ્રવૃત્ત કરવા માટે થઈ પોતાની શક્તિના પ્રદર્શનના માધ્યમથી ભૂતળ ઉપર પાતાળ ઉપર અને સ્વર્ગલોક ઉપર પોતાનું આધિપત્ય પાછું સ્થાપિત કરે છે. જ્યારે શુંભ અને નિશુંભે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું ત્યારે દેવતા ઘણો બધા ભેગા મળી ભગવાન શિવ અને વિષ્ણુની પાસે આવે છે, નારાયણની પાસે આવે છે. ભગવાન નારાયણ અને ભગવાન વિષ્ણુ આ બંનેની વાત સાંભળી જેમ દુર્ગા સપ્તસતીમાં વર્ણન કરવ્યા અનુસાર એતત્તે વદનમ સૌમ્યમ લોચનઃ ત્રયભૂષિતમ પોતાના સંતાનોની આવી દુર્દશા જોઈ દુર્દશઃ દશનોજ્જવલા ભગવાન શંકર અને ભગવાન નારાયણ અત્યાધિક ક્રોધાન્વિત બને અને એ ક્રોધાન્વિત સ્વભાવવાળા જ્યારે ભગવાન બને ત્યારે એમના નેત્રોની અંદરથી એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા જન્મ લે અને એ ઉર્જા ઉપર માં ભગવતી પાર્વતીની દ્રષ્ટિ પડતા એ ઉર્જા એ પાર્વતીના સ્વરૂપની અંદર સમાઈ જાય છે અને સમય જતાં જ્યારે ભગવાન શિવ આજ્ઞા કરે ત્યારે પાર્વતીના સ્વરૂપની એ ઉર્જાને ધારણ કરેલી એ ઉર્જા એ પાર્વતીની ઉર્જાની સાથે આ ધરાતળ ઉપર એ પોતે એક અવતાર ધારણ કરે જેને માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયની આપણે કહીએ છીએ. કાત્યાયનીના મુખ્ય મંદિરો એ ભારત વર્ષની અંદર કદાચ કોઈ મુખ્ય સ્વરૂપે કોઈ જગ્યા ઉપર આવેલું હોય, આમ તો કાશી ક્ષેત્રની અંદર પણ છે, કુરુક્ષેત્રની અંદર પણ છે, પણ ખાસ કરી અને માતાજીની કાત્યાયનીની જ્યાં વિશેષ પ્રકારે પૂજા થતી હોય એવું દિવ્ય અને તેજોન્વિત મંદિર તમારા અને મારા હૃદયમાં જેનું વિશિષ્ટ સ્થાન છે એવા ભગવાન શ્રી કૃષ્ણની જ્યાં બાળલીલાઓના દર્શન થાય એવી વ્રજભૂમિ ઉપર વૃંદાવનની અંદર સ્થિત છે અને વૃંદાવનની અંદર રહેલી ગોપીઓ એ માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના કરતા હતા. માં ભગવતી આદ્યશક્તિ પાર્વતીના સ્વરૂપમાંથી જે કાત્યાયની સ્વરૂપ પ્રગટ થયું, જે કાત્યાયની સ્વરૂપ જે આ ભૂતળ ઉપર પ્રકાશિત થયું, જે સિંહ ઉપર અસવારી છે એના હાથની અંદર અનેક પ્રકારના શસ્ત્ર છે, એ શસ્ત્ર તો એટલા બધા તેજસ્વી હતા કે માતાજી જ્યારે ભગવતી આદ્યશક્તિ કાત્યાયની જ્યારે દૈત્યો સાથે યુદ્ધ મેદાનની અંદર રણ મેદાનની અંદર યુદ્ધ કરવા માટે થઈ પહોંચે છે એના હુંકાર માત્રથી ધૂમ્રલોચન જેવા દૈત્યનો સંહાર થઈ ચૂકે છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીને પદ્માવતી પણ કહેવામાં આવે છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીને માતંગી પણ કહેવામાં આવે છે અને માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીનું સ્વરૂપ માતંગી એ દસ મહાવિદ્યાઓમાંથી વિશિષ્ટ પ્રકારની શક્તિ દ્વારા
અનેકા અનેક જગ્યા ઉપર વિદ્યમાન છે, પણ ગુજરાતની અંદર મહેસાણા નામના શહેર પાસે મોઢેરા ક્ષેત્રની અંદર સૂર્ય મંદિર પાસે માં ભગવતી આદ્યશક્તિ માતા માતંગી માનું જે દિવ્ય તેજ સ્વરૂપ છે, એ તેજ સ્વરૂપ એ માતાજીનું અત્યાદિ અતિક સ્વરૂપવાન છે, શક્તિશાળી છે, અને એની ઉપાસના આપણા બધાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એ માં ભગવતી આદ્યશક્તિ માતંગીની ઉપાસના કરે છે, એમના ચરણોની અંદર નવરાત્રી જેવા વિશિષ્ટ અનુષ્ઠાનો સમર્પિત કરે છે. મા ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીએ ચંડ અને મુંડ નામના બે દૈત્યગણોનો સંહાર કરેલો, અને ચંડ અને મુંડને સંહાર કર્યો માટે કાત્યાયનીનું આ વિશિષ્ટ સ્વરૂપ એ અતિ પૂજનીય છે. કદાચ કોઈ વ્યક્તિના જીવનની અંદર શક્તિ ન હોય, ઉર્જા ન હોય, તો કાત્યાયનીનું જો ઉપાસના કરવામાં આવે, કાત્યાયની માની ઉપાસના કરવામાં આવે, તો એના શરીરની અંદર દિવ્ય તેજસ્વી શક્તિનો સંચાર થાય છે. એ વ્યક્તિ, એ સાધક કફ વાત અને પિત્ત ઉપર પોતાનું નિયંત્રણ મેળવી અને માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસનાના માધ્યમથી શરીરને તેજસ્વી બનાવી શકે છે, અને એ તેજસ્વી બનાવ્યા પછી એ પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના એ મધ્યાંતર સમયની અંદર અથવા રાત્રિકાળના મધ્યાંતર પછી એટલે કે 12 વાગ્યા પછી અને 3 વાગ્યા પહેલાં કરવામાં આવે છે. માં કાત્યાયનીની ઉપાસના કરવાથી મનુષ્યના જીવનની અંદર જે વિશુદ્ધ ચક્ર જે કંઠની અંદર દેદીપ્યમાન છે એ જાગ્રત બને છે, વ્યક્તિનો વાણી શક્તિ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરી શકે છે, જળ અને અન્ન ઉપર પોતાનો અધિકાર પોતાની સંયમતા ત્યાં પ્રાપ્ત કરી શકે છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની સેવાની અંદર જ્યાં આપણા ઘરની અંદર ઘટસ્થાપન કર્યું હોય ત્યાં શુદ્ધ જગ્યા ઉપર પૂર્વ દિશામાં મુખ રાખી ત્યાં બાજોટ પાથરી, એના ઉપર પિત્ત વસ્ત્ર પાથરી, એના ઉપર ચણાની દાળ અથવા તો ચણા લઈ સ્થાપન કરી, એના ઉપર તાંબ્રપાત્ર સ્થિત કરી માં ભગવતી આદ્યશક્તિનું ચંડિકા યંત્ર અથવા તો દેવી યંત્ર ત્યાં સ્થાપિત કરી. ચાહીએ તો એવું કહેવામાં આવે છે કે મંગળવારે જો અશ્વિની નક્ષત્ર હોય ભૌમાવસ્યા નિશામગરે, ત્યારે સંધ્યા સમયની અંદર કોઈ દાડમના ઝાડની અંદરથી એટલે કે દાડમના વૃક્ષની અંદરથી કલમ તોડી અને કંકુ અને કેસરથી યુક્ત થયેલું જે દિવ્ય તેજોમય રસાયણ હોય એનાથી જો માતાજીનું યંત્ર નિર્માણ કરી એના ઉપર જો પૂજન કરવામાં આવે, ષોડશોપચાર વિધિ દ્વારા અથવા પંચોપચાર વિધિ દ્વારા જો માતાજીની પૂજા કરવામાં આવે તો માતાજી શીઘ્રાધિશીઘ્ર પ્રસન્ન થાય છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના માટે બીજ મંત્ર છે ક્લીમ નમઃ, ઓમ ક્લીમ કાત્યાયનીએ નમઃ, અથવા તો દેવી સૂક્તનો જાપ કરી શકાય, દેવી સૂક્તનું પઠન કરી શકાય, દેવી સૂક્ત 13 વખત જાપ કરી શકાય, 33 વખત જાપ કરી શકાય અથવા તો 58 વખત જાપ કરી શકાય, એમ માતાજી શીઘ્રાધિશીઘ્ર એ વ્યક્તિ વિશેષ ઉપર કૃપા વર્ષાવે છે, કૃપાની પ્રાપ્તિ કરાવે છે. માતાજીની ઉપાસના કરવાથી શરીરની અંદર ચંદ્રગ્રહ અને સૂર્યગ્રહ આ બંને એક્ટિવ થાય છે, સૂર્યકૃપાની પ્રાપ્તિ થાય છે, ચંદ્રબળની પ્રાપ્તિ થાય છે. સૂર્યબળની પ્રાપ્તિ થવાથી વ્યક્તિ સાધક અથવા તો ભક્તગણ પોતાના જીવનની અંદર તેજસ્વીતા પ્રાપ્ત કરી પોતાના કાર્યક્ષેત્રની અંદર દુર્લભ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી શકે છે. ચંદ્રબળની પ્રાપ્તિ કરી પોતાના જીવનને સંયમિત બનાવી પોતાની સાથે જેટલા પણ વ્યક્તિ સંબંધ ધરાવે છે એ સંબંધની અંદર મધુરતા કેળવી શકે છે, અને માતાજીનું
પ્રિય ભોજન જો કદાચ વાત કરવામાં આવે તો માતાજી કાત્યાયનીનું પ્રિય ભોજન એ લાપસી છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના કરતી વખતે ખૂબ ધીર અને ગંભીર રહેવું અને માતાજીને શાંત ચિત્તે માતાજી સમક્ષ આપણે જપ કરવા જોઈએ. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના કરવાથી જીવનની અંદર દુર્લભાદી દુર્લભ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પોતાના જીવનની અંદર દુર્લભ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી શકાય છે, દેવી કૃપા પ્રાપ્ત કરી શકાય છે. એક દિવ્ય ચેતનાનો આપણા શરીરની અંદર સંચાર થાય તો આપણું શરીર દિવ્ય ચેતનાથી યુક્ત બની અને ખૂબ તેજસ્વી બને છે, જેના આભામંડળથી તેનો પ્રભાવમંડળ જે આપણી સાથે જોડાયેલા વ્યક્તિઓ અનુભવ કરી શકે છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના આમ તો ઘણા બધા રાજા મહારાજા સંતો મહંતોએ કરી છે, પણ વિશિષ્ટ પ્રકારે રાજસ્થાન ક્ષેત્રની અંદર મેવાડ ક્ષેત્રની અંદર ત્રિવેદી મેવાડા નામની એક વિશિષ્ટ પ્રકારની જ્ઞાતિ છે, જેના કુળદેવીનું સ્વરૂપ એ માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીનું સ્વરૂપ છે. આપણા ત્યાં સનાતન ધર્મની અંદર દેશ માટે બલિદાન અર્પણ કરનારા વીરભૂષણ કહી શકાય અને પોતાની પાસે કંઈ પણ ન હતું છતાં પણ એક દુર્લભ વ્રતને ધારણ કરી ભગવાન એકલિંગજી અને માં ભગવતી આદ્યશક્તિ જગદંબાનું સ્વરૂપ કાત્યાયનીની ઉપાસના કરનાર વીરભૂષણ મહારાણા પ્રતાપની શૌર્યગાથા આપણે બધા જાણીએ છે, માનીએ છે અને માં ભગવતીની કૃપાથી કંઈ વસ્તુ ન હોવા છતાં પણ મહારાણા પ્રતાપે પોતાના જીવનકાળની અંદર મોટા ભાગનું ગુમાવી ચૂકેલું રાજ્ય એ પોતે પાછું પ્રાપ્ત કરેલું. માં ભગવતી કાત્યાયનીની ઉપાસના કરવાના માધ્યમથી મોગલ કાળની અંદર એક પણ મોગલ રાજા એ મહારાણા પ્રતાપને ક્યારે હરાવી શક્યો નથી. એની પાછળ જે દિવ્ય ચેતના કામ કરતી હતી એ કેવલ ને કેવલ માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના હતી. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસનાનો એક બીજો દોર પણ છે, જેને આપણે બાલા સ્વરૂપ કહીએ છીએ. અમદાવાદ જેને કર્ણાવતી કહેવામાં આવે છે એમાં વલ્લભ ધોળાએ માં ભગવતી આદ્યશક્તિની ઉપાસના કરી અને માક્ષર મહિનાના બીજના દિવસે પણ એને પોતાની નાગરી નાતને રસ અને રોટલીનું જમણ કરાવ્યું હતું. ત્યાં પણ માતાજીની દિવ્ય ચેતના માં ભગવતી આદ્યશક્તિની દિવ્ય તેજ પુંજ શક્તિ એ કાત્યાયની કાર્યરત હતી. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મનના ધારેલા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ બને છે અને વ્યક્તિ માત્ર પોતાના જીવનની અંદર દિવ્ય શક્તિની પ્રાપ્તિ કરી શકે છે. આવા અનેકા અનેક સંતો મહંતોએ માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયનીની ઉપાસના કરેલ છે અને આપણે પણ જો આપણા જીવનની અંદર આવી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા માની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો આપણે આપણા જીવનની અંદર કાત્યાયનીમાં ભગવતી આદ્યશક્તિની ઉપાસના કરવી જોઈએ. સામાન્ય ઋષિપુત્ર કાત્યાયન જે માં ભગવતી આદ્યશક્તિની ઉપાસનાના માધ્યમથી માં ભગવતી એના ભક્તિથી તૃપ્ત બની એના ત્યાં પુત્રી સ્વરૂપે અવતરે છે અને એને પુત્રી સુક્તનું સુખ પ્રાપ્ત કરાવે છે. માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયની ખૂબ તેજસ્વી છે અને માં ભગવતી આદ્યશક્તિના આમ તો સ્વરૂપ વર્ણન કરવામાં આવે તો એ સિંહ ઉપર સવાર થયેલ છે. એના અષ્ટભુજાઓ છે, અષ્ટભુજાઓની અંદર અનેક આયુધો ધારણ કરેલા છે. એમ માં ભગવતી આદ્યશક્તિ કાત્યાયની વિશે દુર્ગા સપ્તસતીની અંદર પણ ઘણું બધું નિર્દેશન કરવામાં આવ્યું છે. ઘણા બધા એની પાછળના શ્લોકો મંત્રો દ્વારા એના ગુણાનુવાદ ગાવામાં આવેલા છે.
પણ માં ભગવતી આદ્ય શક્તિ કાત્યાયનીની ઉપાસના કરવાથી કાત્યાયન ગુહ્ય સૂત્ર ના નિર્દેશ અનુસાર વ્યક્તિ પોતાના જીવનની અંદર ધર્મ ઉપર વિજય મેળવી શકે છે, કામ ઉપર વિજય મેળવી શકે છે, અર્થ ઉપર વિજય મેળવી શકે છે અને અંતે સાધક માં જગદંબાની ઉપાસના કરી દુર્લભ મોક્ષ પદને પ્રાપ્ત કરી શકે છે. માં ભગવતી આદ્ય શક્તિ કાત્યાયનીની ઉપાસના કરવાથી અરણ્યમાં પણ માં ભગવતી આદ્ય શક્તિની કૃપા પ્રાપ્ત થાય છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. ભગવાન શંકરાચાર્ય મહારાજ પણ જો આદ્ય શક્તિની ઉપાસના કરતા હોય અને પોતાના સૂક્ષ્મ શરીરને પાછું શક્તિયુક્ત કરતા હોય તો માં કાત્યાયનીની ઉપાસના પૂજા કરવાથી મનુષ્યનું શુષ્ક પડી ગયેલું શરીર પણ તેજસ્વી બને છે અને અનેક દિવ્ય ઉર્જાઓથી યુક્ત બને છે. માં ભગવતી આદ્ય શક્તિ કાત્યાયનીની ઉપાસના કરવાથી જો ગોપીઓને પણ દુર્લભ કૃષ્ણ પદની પ્રાપ્તિ થતી હોય, ગોપીજનો પણ ગોપજનો પણ વૃંદાવનની અંદર ગોપી રાધાજીની સાથે એકમાત્ર કાત્યાયની માતાજીની સ્તુતિ પ્રાર્થના કરે છે, કાત્યાયની માતાની આરાધના કરે છે, તો એમ કાત્યાયની માની ઉપાસના કરવાથી મનુષ્ય પોતાના જીવનની અંદર ખૂબ દુર્લભ પદને પ્રાપ્ત કરી શકે છે. માં ભગવતી આદ્ય શક્તિ જગદંબા સ્વરૂપ. એક મને નાનકડી વાત યાદ આવે, આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનાનંદી નારાયણ સ્વામી, એમણે માં ભગવતી આદ્ય શક્તિ જગદંબા કાત્યાયનીનું સ્વરૂપ ને ચિંતન કરી એક વખત મુંબઈ જેવા મહાનગરની અંદર એક પ્રોગ્રામની અંદર માં આદ્ય શક્તિ વિશે ગુણાનુવાદ ગાવાની શરૂઆત કરી. ત્યારે નારાયણ નંદ સરસ્વતીજીએ એ પ્રોગ્રામની અંદર હે જગ જનની હે જગદંબા માં ભગવતી આદ્ય શક્તિનું સ્વરૂપની ચિંતન કરતા કરતા એક સાથે 18 રાગની અંદર માં ભગવતી આદ્ય શક્તિની સ્તુતિ વંદના ત્યાં પ્રસ્તુત કરેલી હતી. એમ માં ભગવતી આદ્ય શક્તિ કાત્યાયનીની ઉપાસના એ જીવનના દરેક સુખને પ્રાપ્ત કરવાવાળી છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વને જય કાલી, જય માતાજી.